નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું છું સમીર. જ્યોતિ સમી એક યુવતી કે જેણે દેશભરમાં આક્રોશની જ્વાળા જગાડી પણ ખુદ સ્વાહ થઈ ગઈ. આહુતિ લેવાઈ ગઈ તેની, પણ તેણે એક યજ્ઞ જગાડ્યો છે દેશના લોકોના દિલમાં. દિલ્હીમાં ગેંગરેપનો શિકાર બનેલી યુવતીએ 13 દિવસ સુધી જિંદગી સામે જંગ ખેલ્યો, પણ અંતે તે હારી ગઈ. જિંદગીના છેલ્લા શ્વાસ લેતા લેતા પણ તે દેશવાસીઓને કહેતી ગઈ કે મારી જ્યોત ભલે બુઝાઈ જાય, પણ તેના કારણે જે પ્રકાશ ફેલાયો, જે જાગૃતિ દેખાઈ અને જે આક્રોશ પ્રગટ્યો, તે કદી સંભવ જોઈએ નહીં. સવાલ એ છે કે શું આક્રોશ અને જાગૃતિ અકબંધ રહેશે? સમાજ, સરકાર, તંત્ર, સૌ કોઈ આ ઘટનામાંથી બોધપાઠ લેશે ખરા? એક બલિદાન પછી હવે શું, એ પણ સવાલ છે. અને આ તમામ બાબતો ઉપર છે અમારી આ વિશેષ રજૂઆત. હારી ગઈ જિંદગી, હવે તો જાગો. એ યુવતી કોણ હતી, તેનું નામ શું હતું, તેના વિશે કોઈ કશું જ જાણતું નથી, પણ તેમ છતાં સમગ્ર દેશ એ યુવતીના મોત પર શોકમાં ડૂબી ગયો છે. દિલ્હી ગેંગરેપનો શિકાર બનેલી એ યુવતી મોતથી ભેટી ગઈ, પણ શું એ યુવતીનું મૃત્યુ બેકાર જશે? શું માત્ર 2 દિવસ શોકમગ્ન બનીને ભારત એ યુવતીને ભૂલી જશે? ભારતમાં હજુ આવી કેટલીય યુવતીઓ છે જેનો અવાજ વિરોધ પ્રદર્શનની વચ્ચે પણ દબાઈ ગયો છે. એક જિંદગી હારી ગઈ. હજુ કેટલી જિંદગી હારશે? શું સમાજ કોઈ બોધપાઠ લેશે? શું મહિલાઓ સુરક્ષિત રહેશે? શું બળાત્કારની સજા માટે વધુ કડક કાયદાઓ બનશે? દેશનો આક્રોશ યથાવત રહેશે? દિલ્હી ગેંગરેપનો શિકાર બનેલી યુવતી મોતને ભેટી છે, પણ તે પોતાના મૃત્યુ પાછળ આવા અનેક સવાલો છોડતી ગઈ છે. પીડિત યુવતી મૃત્યુ પામી, પણ તે દેશને જગાડતી ગઈ છે. સવાલ એ છે કે દેશની આ જાગૃતિ ક્યાં સુધી ટકશે? ક્યાં પીડિત યુવતીની આ ઘટના પણ ભવિષ્યમાં લોકો પાઠ્ય પુસ્તકોમાં કે ઇન્ટરનેટ પર નહીં વાંચતા હોય ને? બ્યુરો રિપોર્ટ, TV9. તો દિલ્હી ગેંગરેપની ઘટના પરથી સમાજ કોઈ બોધપાઠ લેશે કે કેમ, ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવાસ સંસ્થાના સ્થાપક ઇલાબેન પાઠક તથા અગ્રણી જે મહિલા ઉદ્યોગપતિ રુઝાન ખંબાતા, બંનેનું સ્વાગત છે. ઇલાબેન, જે રીતે આ કલંકિત જે ઘટના બની છે, સમગ્ર સમાજ માટે, દેશ માટે, દુનિયા માટે જે આ કલંકિત ઘટના છે, એને એટલા માટે જ સબક લેવાની જરૂર છે આ ઘટના પછી સમગ્ર દુનિયાએ, કે જેથી ફરીવાર કોઈ ઘરની બહુ કે દીકરી કે કોઈ મહિલાને આવી જે જઘન્ય કૃત્યુનો તે ભોગ ના બને. શું કહેશો આપ? કરવાની જરૂર તો ઘણી બધી છે. એટલે પહેલી વાત કદાચ એમ કરીએ કે સુરક્ષા મળે રસ્તાઓ ઉપર, કારણ કે આપણા અમદાવાદમાં પણ 2 પ્રયોગો થયા છે અને જાણવા મળ્યું છે કે એકલી યુવતી રસ્તા પર હોય તો તેને હેરાન કરનારા ગેરહાજર નથી, સામે જ ઊભા છે. અને એટલે પહેલી વાત અમને એ સમજાય છે કે સમાજે એમના દીકરાઓને શીખવવું પડશે કે તમને વર્તતા શીખો, સ્ત્રીની હાજરીમાં કેમ વર્તાય એવી શીખ મા બાપે આપવી જ પડશે. આ પહેલી વાત મને લાગે છે. બિલકુલ. બીજી વાત, મને જે બીજલ જોશીના કેસનો ગઈકાલે જ આપને ખ્યાલ છે કે જજમેન્ટ આવ્યું, તો એક વાતથી ખુશી થઈ કે નીચલી કોર્ટે ફરમાવેલી સજામાં ઘટાડો ન કર્યો. પણ મને રંજ એ વાતનો છે ભાઈ કે બળાત્કારની સજા તો કરી, પણ બળાત્કાર થયો ત્યારે બીજા 3 ગુના પણ આ લોકોએ આચર્યા હતા, એની કેમ કોઈ જજ સાહેબોએ નોંધ ન લીધી, એની મને ચિંતા છે. એટલે દાખલા તરીકે એક રોંગફુલ રિસ્ટ્રેઇન નામનો ગુનો છે કે એ છોકરીને એ હોટેલમાં 3 કલાક ગોંધી રાખી હતી, એ આપણે સૌ જાણીએ છીએ વિજલને. એ ઉપરાંત એની ઉપર એની આબરૂ લેવા માટે હુમલો થયો હતો, એ પણ એક ઇન્ડિયન પિનલ કોડની કલમ છે. બીજું, એને મહાવ્યથા ઉપજાવી હતી, એ પણ એક ઇન્ડિયન પિનલ કોડની કલમ છે.
આ દિલ્હીવાળી બહેનના કેસમાં અને બીજલના કેસમાં જંગમ મિલકતનો દુરુપયોગ થયો હતો એક ક્રિમિનલ કામ માટે, તો એને માટે પણ એક કલમ છે. આમાં મેં આપને કહીએ સાત વર્ષ, બે વર્ષ એવી સજાઓ છે. તો આ 14, 16, 18 વર્ષ એ પહેલાં જીવન કેદના 14 વર્ષની સાથે ઉમેરાય તો પછી એ ગુનેગાર બહાર નીકળીને ફરી પાછો આ ગુનો કરવા જાય નહીં, અને બીજાને પણ ખબર પડે કે 25-28 વર્ષ તો આપણે ગયા જ, અને એટલે એક ડિટરન્ટ પનિશમેન્ટ એમાં થાય. તો આપણા જજ સાહેબોએ ન કર્યું એનો મને રંજ છે. એ કરી શક્યા હોત, અલગ જે કલમોનો જો ઉપયોગ કરીને પણ તેને વધુમાં વધુ સજા અપાવી શક્યું હોત કોર્ટ. પરંતુ જ્યાં સુધી વાત છે રુઝાનજી કે દિલ્હી કે દેશનું જે કેન્દ્ર છે, જે કેપિટલ જે છે, ત્યાં જો આ પ્રકારની જો કાયદાકીય સ્થિતિ જોવા મળતી હોય તો પછી સવાલ એ પણ થાય છે કે દેશના અન્ય ભાગોમાં કાયદાની શું સ્થિતિ હશે, તેના પર પણ સૌથી મોટો સવાલ થાય છે. કારણ કે જ્યારે આ ઘટના મળી ત્યારબાદ પણ જોવા મળ્યું હતું કે અસંખ્ય દેશના ભાગોની અંદર જે ગેંગરેપના કિસ્સા તો રોજ જે અખબારોમાં જોવા મળતા જ હતા. તમે બહુ સાચું કહ્યું છે કે દિલ્હીમાં તો ઇનફેક્ટ મેક્સિમમ થાય છે એવું સાંભળવામાં આવ્યું છે. પણ જ્યારે મને આપણા ગુજરાતના આંકડાઓ ખબર પડી, આ બહુ સરપ્રાઈઝ અગાસ્ટેડ, મને આટલા બધા લાંબા આંકડા નહોતા ખબર ગુજરાતના, એટલે મને બી એ થાય છે કે આ અત્યારે 13 દિવસ થયા આ કેસના, 13 દિવસમાં આઈ થિંક ગુજરાતમાં જ 8-10 કેસ થઈ ગયા, અને આઉટ ઓફ ગુજરાત બી આઈ થિંક 10-15, એટલે ટોટલ 25-25 કેસ થઈ ગયા હતા 10 દિવસમાં. તો મને એ સમજ નથી પડતી કે આ જે રેપિસ્ટો જે કરી રહ્યા છે અને પોલીસને ખાસ બતાવવા માંગે કે લો અમે હજી કરી રહ્યા છીએ, દે આર ચેલેન્જિંગ ધ પોલીસ, વોટ આર ધે અપ ટુ? મને ખબર નથી પડતી. ને પોલીસ આ જોઈ રહી છે, ને જ્યારે આપણે પ્રજાઓ છીએ જે આંદોલન કરીએ છીએ, કેન્ડલ માર્ચ કરીએ છીએ, અને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ ગવર્મેન્ટને કે સાહેબ પ્લીઝ કંઈ આના લોસ સુધારો અને કંઈ કરો. જે બેને બીજી વાત કરી, બહુ સરસ વાત કરી બેને કે જ્યુડિશિયરી આ એ કલમો લગાડી શકતી. પછી આઈ ડોન્ટ નો કે એ જ્યુડિશિયરીના હાથમાં છે કે પોલીસના હાથમાં છે એ મને ખ્યાલ નથી, પણ મેબી જે બેન કહે છે સાચી વાત છે કે હજી કલમો લગાડી શકતે, પણ હજી બી લેટ નથી થયું જ્યુડિશિયરી ક્યુ. કારણ કે હવે જે લો કહે છે કે જન્મટીપ કહેવાય ને કે મરતા સુધીની સજા કહેવાય, એ બી આપી શકે છે જ્યુડિશિયરી સેમ કેસમાં, અગર ઇફ ઇટ વિશિસ ટુ. એટલે અત્યારે જે થઈ રહ્યું છે, જે આપણે સાંભળી રહ્યા છીએ, ને અત્યારે મેં તમારો પ્રોમો જે જોયું, એ તમે બહુ સરસ કહ્યું કે લોકોને જાગૃતતા થઈ છે. કોઈ બી આપણે, મેં બી નથી જોઈ, તમે બી નથી જોઈ બહેનને, તો બી આપણે બધા બહેન, આપણી દીકરી, આપણી બહેન માટે ઊભા છીએ. બીજી ઇમ્પોર્ટન્ટ કે આમાં જાત પાત ધર્મ ભેદભાવ કશું જ નથી આવ્યું. કેમ? કારણ કે આ યુથે કર્યું છે, ભાઈ બહેનોએ મળીને કર્યું છે, એટલે આ બહુ સરસ ચીજ છે. ને હવે આપણે રિક્વેસ્ટ છે લોકોને બધાને કે પ્લીઝ કે તમે આજે આપણે આક્રોશ જાગ્યો છે, બેટર લેટ ધેન નેવર જે આપણી એમાં કહેવાય છે, પણ હવે ગવર્મેન્ટ શુડ વેકઅપ એન્ડ સી ટુ ઇટ કે જસ્ટિસ ઇઝ ડન એન્ડ જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઈડ, એટલે પ્લીઝ ચેન્જ ધ લોસ. ખુદ જે નેતાઓ સહિત અનેક વિધો પણ જે કહી રહ્યા છે કે આપણે ઘણું મોડું કર્યું છે, એક એવા કાયદાની જરૂર છે કે જેથી જે રેપિસ્ટ છે કે જે અપરાધીઓ છે તે ગુનો કરતા પહેલા અચકાય. શું સરકાર એવો ભરોસો આપી શકશે ખરી કે આ દેશની અંદર મહિલા સુરક્ષિત છે? વાત કરીશું એક બ્રેક બાદ.